जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे धोरण 6 सामाजिक विज्ञान नी अंदर पाठ पहेलो चालो इतिहास जाणीए तेना विशे थोड़ी माहिती मेळवी हती। प्रस्तावनानी तेमां आपणे जोयुं हतुं के इतिहास नी अंदर आपणे घणी बधी जूनी पुराणी चीज वस्तुओ छे तेना विशेनी माहिती मळती होय छे। इतिहास जाणवाना जे स्त्रोतो छे तेना विशेनी माहिती मैं तमने आपेली हती। हवे विद्यार्थी मित्रों, आजे तमने जो कोई कंई लखवानुं कहे तो तमे केना ऊपर लखो छो, तो तमे नोटबुक अथवा तो स्वापोथी तमारी होय छे अथवा तो कोई कोरू पेज होय छे तेना ऊपर तमे लखो छो। तो विद्यार्थी मित्रों, आजथी हजारों वर्ष पहला प्राचीन समय नी अंदर लोको छे ई लखवा माटे, प्राचीन समय मां लोको लखवा माटे ताड़पत्र अने भोजपत्र नो उपयोग करता था। तो आपणो आजनो जे टॉपिक छे ई ताड़पत्र अने भोजपत्र छे, एना विशे माहिती લઈશું। तो ताड़पत्र अने भोजपत्र के केने ताड़पत्र कहेवाय केने भोजपत्र कहेवाय, तो प्राचीन समय मां मानवी लखवा माटे, तमने प्रश्न एवो पूछवामां आव्यो के प्राचीन समय मां मानवी लखवा माटे शेनो उपयोग करतो हतो, तो तमारे शुं लखवानुं के प्राचीन समय नी अंदर मानवी लखवा माटे ताड़पत्र अने भोजपत्र जेवा हस्तप्रतोनो उपयोग करतो हतो। आ एक याद राखजो, हस्तप्रतो एटले के हाथेथी लखवामां आवता, केना तो के ताड़पत्र अने भोजपत्र जेवा हस्तपत्रो उपर ते लखाण लखतो हतो। अत्यारे आपणे लखाण लखवुं होय तो का तो तमे नोटबुकमां लखो का स्वापोथी अंदर लखो अथवा अन्य बुक, तो स्वापोथी छे, नोटबुक छे, ચોપડો છે, આ બધે માધ્યમો છે। તો તે સમયે શું હતું તો કે બે પ્રકાર હતા લખવા માટે, એક તાળપત્ર અને એક ભોજપત્ર। તો પ્રાચીન સમયની અંદર માણસ લખવા માટે તાળપત્ર અને ભોજપત્ર જેવા હસ્તપ્રતોનો ઉપયોગ કરતા હતા। આટલું તમારે યાદ રાખવાનું છે। પ્રશ્ન એક એક વાક્યમાં પ્રશ્ન તમને પૂછાય તો તમે તેના જવાબમાં તમે એમ લખી શકો। હવે એની અંદર આ તાળપત્ર એટલે શું, तो सौ प्रथम जोईए तो के ताड़पत्र एटले ताड़ नामनो जे वृक्ष आवे छे, ताड़ना वृक्षनी वृक्षना पांदड़ा पर ताड़ना वृक्षना पांदड़ा पर लखायेली हस्तप्रत ने ताड़ना पांदड़ा पर लखायेल हस्तप्रत ने ताड़पत्र कहेवामां आवे छे। ताड़पत्र લખાયેલા હસ્તપ્રત એ આથી લોકો લખતા એટલે એના નામ શું આપ્યું, હસ્તપ્રત નામ આપ્યું, બરાબર છે। આવા જૂના હસ્તપ્રતો છે એ તાડના પાંદડા ઉપર લખેલા હોય અથવા તો ભોજપત્ર ઉપર લખેલા હોય। તો આ થઈ વાત આપણે તાળપત્ર। હવે એવી જ રીતે બીજી કઈ વસ્તુ લખવા માટેની હતી તો કે ભોજપત્ર, તો એના વિશે આપણે જોઈએ। ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ક્યાં થતા વૃક્ષો, તો કે હિમાલયમાં થતા રુજ નામના વૃક્ષની હિમાલયમાં થતા રુજ નામના વૃક્ષની આંતરછા આંતર છા
માં લખવામાં આવતા હસ્તપ્રત ને ભોજપત્ર કહે છે. હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષની આંતરછાલ, જે આખું વૃક્ષ આવે છે, જે ભૃજ નામનું વૃક્ષ છે એ એક શંકુદ્રમ જંગલનું વૃક્ષ છે, એટલે તે આપણા ત્યાં અહીંયા થતું નથી. તમે અમુક પિક્ચરની અંદર જોઈએ તો બર્ફીલા પહાડી વિસ્તારોની અંદર એટલે શંકુ આકારના જે વૃક્ષો થાય છે એની જ એક જાત છે ભૃજ નામનું વૃક્ષ છે તે. એટલે આ ભૃજ નામનું જે વૃક્ષ છે, વૃક્ષની છાલ તો હોવાની જ છે, આ છાલને કાપી અને આછી જે આંતરછાલ છે એની અંદર જે લખવામાં આવતા હસ્તપ્રતો છે એને શું નામ આપવામાં આવ્યું? ભોજપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ હસ્તપત્ર અને તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને એ ખ્યાલ આવે છે કે પ્રાચીન સમયના માનવી છે તે આના ઉપર લખાણ કરતા હતા. અને આનાથી આપણને બીજી માહિતી શું મળે? તો કે પ્રાચીન સમયની સંસ્કૃતિ જાણવા મળે છે. કારણ કે આ તો વર્ષો પહેલાના બનાવો છે, જેમ કે રામાયણ મહાભારત છે, આવા જે મહાકાવ્યો છે આ તો વર્ષો પહેલા થઈ ગયા, યુગો પહેલા કહીએ તો પણ ચાલે. તો આની માહિતી આપણે કેમ મળે? તો આવા જે તાડપત્ર અને ભોજપત્રો તે સમયમાં ઋષિમુનિઓ દ્વારા લખવામાં આવ્યા હતા એના કારણે આપણા વેદની માહિતી મળે છે. અને આપણા જે મહત્વના ગ્રંથો છે એની માહિતી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આના વિશે જાણીએ. તો આ તાડપત્ર અને ભોજપત્રની અંદર કઈ ભાષામાં લખવામાં આવતું હતું? તો તેની ભાષા છે સંસ્કૃત, બીજું પ્રાકૃત અને ત્રીજું સંસ્કૃત પ્રાકૃત અને ત્રીજું તમિલ. આ ત્રણ આપણી પ્રાચીન ભાષાઓ છે તેની અંદર લખાણ છે લખવામાં આવતું હતું. તમે સંસ્કૃતમાં તો હજી સમજી શકો, તમારી અગર ટેક્સ્ટ બુક હોય તો એમાં ફોટા આપેલા છે તાડપત્ર અને ભોજપત્રની અંદર, તેમાં લખાયેલી લિપિ એમાં તમે તમિલ લિપિ છે એ તમને સમજી શકાતી નથી, પ્રાકૃત લિપિ. આ પ્રાકૃત ભાષા છે એ પણ આપણે સમજી શકાતા નથી, પણ સંસ્કૃત ભાષા છે એ આપણે સમજી શકીએ છીએ. તો તમને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવો પૂછાય કે તાડપત્ર અને ભોજપત્રની અંદર કઈ ભાષામાં લખાણ લખવામાં આવતા હતા? તો તેના જવાબમાં તમારે શું લખવાનું? કે તાડપત્ર અને ભોજપત્રમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાની અંદર લખાણો છે તે લખવામાં આવતા હતા. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે ભાઈ શું લખવામાં આવતું હતું એની અંદર, કયું સાહિત્ય લખવામાં આવતું હતું? તો નંબર એક, સાહિત્ય કયું લખવામાં આવતું હતું? તો નંબર એક, નાટકો. નંબર બે, કવિતાઓ અને ધાર્મિક ગ્રંથો. આ બાબતો લખવામાં આવતી હતી. મોટા જે જૂના નાટકો થઈ ગયા તે પણ તેમાં લખવામાં આવતું, કવિતાઓ લખવામાં આવતી અને ધાર્મિક ગ્રંથો, આપણા માનો કે રામાયણ મહાભારત છે આ ધાર્મિક ગ્રંથો છે, એ પણ આવા તાડપત્ર. મેઇન જે ઋષિમુનિઓ લખેલા છે એ તાડપત્ર અને ભોજપત્ર ઉપર છે. અત્યારે તમને આપણા પ્રિન્ટેડ પેજની અંદર જોવા મળે એટલા માટે. હવે એના પછી આપણે જોઈએ કે આ તાડપત્ર અને ભોજપત્ર આપણે જોવા ક્યાં મળે. તો મંદિરો અને મઠો અને વિહારોની અંદર. તમે કોઈ મંદિરે જાઓ તો ત્યાં પણ તમને આ તાડપત્ર છે એ જોવા મળશે. તમે અહીંયા ભણ્યા ભણવા માટે આવશો ત્યારે આપણે અહીંયા ગુરુકુળની અંદર મંદિર છે ત્યાં આ તાડપત્રો રાખવામાં આવેલા છે. તમે અહીંયા આવશો ત્યારે હું તમને બતાવીશ, બરાબર. આ સિવાય આ નાટકો કવિતા સિવાય બીજું શું લખવામાં આવતું? તો કે વેદો લખવામાં આવ્યા હતા. દવાઓ વિશે, રસાયણશાસ્ત્ર વિશે પણ ઘણું બધું એમાં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પીરિયડની અંદર તાડપત્ર અને ભોજપત્રની માહિતી મેળવી.
તાડપત્ર એટલે તાડના વૃક્ષના પાંદડા પર લખાયેલ હસ્તપત્રને તાડપત્ર કહેવાય છે. નંબર બે, ભોજપત્ર, હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની આંતરછાલમાં લખવામાં આવતા હસ્તપત્રને શું કહેવાય? ભોજપત્ર. પછી તાડપત્ર અને ભોજપત્રની ભાષા કઈ હતી? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. સાહિત્ય શું શું લખાણ હતું એમાં? તો કે નાટકો, કવિતાઓ અને ધાર્મિક ગ્રંથો. પછી આ તાડપત્ર અને ભોજપત્ર ક્યાં જોવા મળે? તો કે મંદિરો, મઠો અને વિહારોની અંદર આ જોવા મળે છે. તો રેડી બધા, કમ્પ્લીટ આટલો ટોપિક આ વાંચી અને પાકું કરી લેજો વ્યવસ્થિત. એવું હોય તો આની વ્યાખ્યા લખી લેજો. આ સ્વાપોથીની અંદર તમારે આપેલું જ છે, બરાબર છે? રિવિઝન કરશો એટલે બધાને પાકું થઈ જશે. જય સ્વામિનારાયણ.